હેલો મિત્રો, સ્વાગત છે આપનું મારા ક્વિક જીકે ચેનલમાં. આજે આપણે રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ વિશેના વન લાઇનર પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો ચલો મિત્રો, શરૂ કરીએ છીએ રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિના વન લાઇનર પ્રશ્નો. પ્રશ્ન એક, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ વિશેની જોગવાઈ કરવામાં આવી છે? તો કે અનુચ્છેદ 89માં. શું રાજ્યસભાના સભાપતિ છે રાજ્યસભાના સરખા વોટ પડે ત્યારે નિર્ણાયક મત આપી શકે છે? તો કે હા. રાજ્યસભાનો સભાપતિ છે પોતાનું રાજીનામું કોને આપે? તો કે રાષ્ટ્રપતિને આપે છે. રાજ્યસભાના સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ તરીકે કોણ ફરજ બજાવે છે? તો કે ઉપસભાપતિ. રાજ્યસભાના ઉપસભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? તો કે ઉપરાષ્ટ્રપતિને આપે છે. નેક્સ્ટ ટોપિક છે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. તો એના વિશેના વન લાઇનર પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ. તો ચલો મિત્રો, શરૂ કરીએ છીએ વન લાઇનર ક્વિઝ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશેની જોગવાઈ કરવામાં આવી છે? તો કે અનુચ્છેદ 93માં. પ્રશ્ન બે, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી ક્યારે થાય છે? તો કે નવી લોકસભાની પ્રથમ બેઠક પછી. લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? તો કે રાષ્ટ્રપતિ. લોકસભાનો અધ્યક્ષ કોને સંબોધીને રાજીનામું આપે? તો કે ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકરને. કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે? તો કે લોકસભાના અધ્યક્ષ એટલે કે જે સ્પીકર હોય ને એ જ નક્કી કરે. પ્રશ્ન છ, બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા છે? તો યાદ રાખજો, હટાવવાની પ્રક્રિયા પૂછાય તો અનુચ્છેદ 94માં છે, જ્યારે 93માં છે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશેની જોગવાઈ કરવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો, સંસદના બંને ગૃહની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો કે સંસદના બંને ગૃહના બેઠકની જે અધ્યક્ષતા છે એ લોકસભાના અધ્યક્ષ જ કરે છે. બંધારણની 10મી અનુસૂચિ અંતર્ગત પક્ષપલટા વિરોધી કાયદા અંતર્ગત લોકસભાના સભ્યની યોગ્યતા અંગે નિર્ણય કોણ કરે? તો કે લોકસભાના જે અધ્યક્ષ હોય છે એ જ કરે છે. લોકસભાની બધી જ સંસદીય સમિતિના અધ્યક્ષની નિમણૂક કરે લોકસભાના અધ્યક્ષ. લોકસભાનો જે અધ્યક્ષ છે એ કઈ કઈ સમિતિનો હોય? તો કે કાર્ય મંત્રણા સમિતિ, નિયમ સમિતિ, સામાન્ય પ્રયોજન સમિતિ. અગ્રતા યાદીમાં લોકસભાના અધ્યક્ષનું સ્થાન કેટલામું છે? તો ખાસ યાદ રાખજો, 7મું છે. પ્રશ્ન 12, લોકસભાના અધ્યક્ષને લોકસભામાં કેટલી બહુમતીથી હટાવી શકાય છે? તો કે પૂર્ણ બહુમતીથી હટાવી શકાય છે. કુલ સંખ્યાના કેટલા હોવા જોઈએ? તો 50%થી વધારે હોવા જોઈએ. પ્રશ્ન 13, ભારતના આંતરરાષ્ટ્રીય સંસદમાં વિધાનસભાના અધ્યક્ષોના સંમેલનની અધ્યક્ષતા કોણ કરે? તો કે જે વિધાનસભા છે એના અધ્યક્ષના સંમેલનની અધ્યક્ષતા પણ છે એ લોકસભાના અધ્યક્ષ કરે છે. પ્રશ્ન 14, ભારતના સૌ પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો કે બધાને ખ્યાલ જ હશે મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ભારતના સૌ પ્રથમ લોકસભાના અધ્યક્ષ છે ગણેશ વાસુદેવ માળવંકર. વર્તમાન લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન છે એ કેટલામાં છે? તો મિત્રો, અત્યારે વર્તમાનમાં સુમિત્રા મહાજન નથી. તો ખાસ યાદ રાખજો, આ 17માં આ પહેલાંનો કરંટનો પ્રશ્ન છે. તો અત્યારના લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો એ આપે મને જાણીને કમેન્ટમાં બતાવવાનું છે મિત્રો. પ્રશ્ન 16, લોકસભા ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે? તો કે લોકસભાના અધ્યક્ષ. જો લોકસભાના અધ્યક્ષ ગેરહાજર હોય તો લોકસભાના અધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરે છે? લોકસભાના જે ઉપાધ્યક્ષ હોય છે એ. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોને જવાબદાર હોય? લોકસભાના જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય છે માત્ર લોકસભાને જવાબદાર હોય છે. પ્રશ્ન 19, સંયુક્ત બેઠકમાં જો લોકસભાનો અધ્યક્ષ ગેરહાજર હોય તો બેઠકની અધ્યક્ષતા કોણ કરે? લોકસભાનો જે ઉપાધ્યક્ષ છે એ કરે છે. પ્રશ્ન 20, બ્રિટિશ કાળમાં ભારતીય કેન્દ્રીય એસેમ્બલીમાં સૌ પ્રથમ ચૂંટાયેલા ભારતીય અધ્યક્ષ કોણ બન્યા? તો કે વિઠ્ઠલભાઈ પટેલ. નવી ચૂંટાયેલી લોકસભાના અધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરે? તો કે પ્રોટેમ સ્પીકર, જે અસ્થાયી અધ્યક્ષ છે. પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો, એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, ટિક માર્ક કરું છું એટલે ખાસ યાદ રાખજો. પ્રોટેમ સ્પીકરની નિમણૂક છે રાષ્ટ્રપતિ કરે છે.
પ્રોટેમ સ્પીકરને શપથ કોણ લેવડાવે? તો કે રાષ્ટ્રપતિ. નવી લોકસભાના સભ્યોને લોકસભામાં શપથ કોણ લેવડાવે છે? પ્રોટેમ સ્પીકર. સંસદના બંને ગૃહમાં કોઈપણ પ્રશ્નનો ઉકેલ કઈ રીતે લાવવામાં આવશે? તો કે ગૃહમાં જે હાજર સભ્યો હોય એના મતદાનથી અને અથવા તો સાદી બહુમતીથી લાવવામાં આવે છે. પ્રશ્ન 26. લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં કોણ ભાગ લે? તો કે લોકસભાના તમામ સભ્યો. લોકસભા અધ્યક્ષને હોદ્દાના શપથ કોણ લેવડાવે? તેમને શપથ લેવાના હોતા નથી. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં લોકસભાના અધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરે? તો ખાસ યાદ રાખજો, લોકસભાના જે વરિષ્ઠતમ સભ્ય છે ને એ જ કરે છે. પ્રશ્ન 29. લોકસભાના સચિવાલય પર કોનું નિયંત્રણ હોય? તો કે લોકસભાના અધ્યક્ષનું જ હોય છે. પ્રશ્ન 30. લોકસભામાં ગણપુત્રીના અભાવમાં લોકસભાના અધ્યક્ષ શું કરી શકે છે? તો કે ગૃહનું સ્થગન અથવા તો સત્રાવાસન કરી શકે છે. લોકસભાના મહાસચિવની નિમણૂક કોણ કરે? તો કે લોકસભાના જે અધ્યક્ષ હોય એ જ કરે છે. સંસદની સંયુક્ત બેઠકમાં કોઈ પણ ખરડા પર સરખા મતની સ્થિતિમાં જો નિર્ણય મત આપવાનો અધિકાર હોય તો એ લોકસભાના અધ્યક્ષ પાસે રહે છે. કોઈ પણ ખરડો નાણાકીય છે કે કોણ નક્કી કરે છે? તો આપણે આ ક્વેશ્ચન લર્ન કરી ગયા મિત્રો, જે લોકસભાના અધ્યક્ષ કરે છે. પ્રશ્ન 34. લોકસભામાં સચિવાલય છે એ કોના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે? તે કે લોકસભાના જે અધ્યક્ષ હોય છે એના પર જ. ભારતના કયા રાષ્ટ્રપતિ પૂર્વમાં લોકસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે? તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નીલમ સંજીવ રેડ્ડી છે એ ભારતના રાષ્ટ્રપતિ પૂર્વમાં લોકસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સૌ પ્રથમ કયા લોકસભાના સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો? તો કે એસ હેગડે. લોકસભાના પિતા કોણ મિત્રો? તો બધાને ખ્યાલ જ હોવો જોઈએ, ગણેશ વાસુદેવ માળવંકર. લોકસભાના સૌ પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? અનંત શયનમ આયંગર. મિત્રો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. લોકસભાના સૌ પ્રથમ ઉપાધ્યક્ષ પૂછાય તો અનંત શયનમ આયંગર. ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર સૌ પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા? એમ સી બાલ યોગી. લોકસભામાં વિપક્ષના નેતાને માન્યતા કોણ આપે? તો કે લોકસભાના જે અધ્યક્ષ છે એને માન્યતા આપે છે. તો મિત્રો આ 40 પ્રશ્નો છે એ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વનલાઇનર પ્રશ્નો હતા. હવે આપણે મિત્રો સંસદમાં કોરમ અને ખાલી બેઠકોના રિલેટેડ વનલાઇનર પ્રશ્નો જોઈ લઈએ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં બંને ગૃહની કોરમની ચર્ચા કરવામાં આવી? તો કે અનુચ્છેદ 100માં. બંધારણ મુજબ સંસદના ગૃહમાં કામકાજ માટેની કોરમ કુલ સભ્યના 1/10 સભ્ય હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ એક જ સમયે બંને ગૃહનો સભ્ય બને તો એને કેટલા દિવસમાં કોઈ પણ એક ગૃહની બેઠક ખાલી કરવી પડે? તો મિનિમમ 10 દિવસની અંદર તને બંને ગૃહની બેઠક ખાલી કરવી પડશે, કોઈ પણ એકની. સોરી, રાજ્યસભાના સભ્યો છે એનું રાજીનામું કોને આપે? તો કે રાજ્યસભાના ચેરમેનને જ આપે. લોકસભાના સભ્યો હોય એ લોકસભાના અધ્યક્ષને આપે છે. કોઈ પણ ગૃહનો સભ્ય સતત કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તેનું સભ્યપદ રદ ગણાય? તો કે 2 મહિના. મિનિમમ 60 દિવસ સુધી ગેરહાજર રહે તો એ ગૃહનું જે સભ્યપદ છે રદ થયેલું ગણાય છે. પ્રશ્ન 7. જો કોઈ વ્યક્તિ રાજ્ય વિધાનમંડળ સંસદે બંનેમાં ચૂંટાઈ આવે તો તેને કેટલા દિવસમાં ગમે તે એક બેઠક ખાલી કરવી પડે? તો કે 14 દિવસની અંદર. બંધારણના અનુચ્છેદ 102માં સંસદના સભ્યપદની ગેરલાયકાતો વર્ણવેલી છે. મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સંસદની સભ્યપદની ગેરલાયક અંગેનો નિર્ણય કોના દ્વારા કરવામાં આવે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સંસદ સભ્યોના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે? તો કે સંસદ કરે છે. મિત્રો આ પ્રશ્ન સચિવાલયની એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન 28. પક્ષપલટા વિરોધી કાનૂન, હવે એના વિશેના વનલાઇનર પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. મિત્રો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષાંતર ધારાની જોગવાઈ કરવામાં આવી છે? તો ખાસ યાદ રાખજો, 10મી અનુસૂચિમાં. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલો સભ્ય કેટલા સમયમાં કોઈ રાજકીય પક્ષમાં જોડાય તેનું સભ્યપદ ગેરલાયક ઠરે? તો કે 6 મહિના. કોને પક્ષાંતર ધારામાંથી મુક્તિ આપવામાં આવી? લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ. પક્ષાંતર અંતર્ગત સભ્યની ગેરલાયક અંગે લોકસભા અને રાજ્યસભામાં નિર્ણય કોણ કરે? તેના અધ્યક્ષ અને રાજ્યસભાના ચેરમેન કરે છે. પક્ષાંતર ધારા અંતર્ગત સભ્યની ગેરલાયકત અંગે વિધાનસભા અને વિધાન પરિષદમાં નિર્ણય કોણ લે? તો કે વિધાનસભાના જે અધ્યક્ષ અને સભાપતિ હોય કરે છે.
સંસદ સભ્યના વિશેષ અધિકાર સત્તાઓની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 105માં. કોઈપણ સંસદ સભ્યની દીવાની કાર્યવાહીમાં સંસદ સત્રના કેટલા દિવસ અગાઉ કે પછી ધરપકડ કરી શકાતી નથી? મિનિમમ 40 દિવસમાં. તો મિત્રો, હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો દિલથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ સો મચ.